ઝાલાવાડમાં પ્રખ્યાત હળવદ માર્કેટ યાર્ડમાં આજે કપાસના ભાવ ઘટતા ખેડૂતો આક્રોશમાં આવી હરાજી અટકાવી નારા લગાવ્યા હતા, પરંતુ એપીએમસી દ્વારા હરાજી શરૂ કરવામાં આવતા ખેડૂતોએ કપાસ વેચવા માટે તૈયાર થતા સમગ્ર મામલો સુખદ અંત આવ્યો હતો. હળવદ તાલુકાનો મુખ્ય પાક એવા કપાસમાં આજે હરાજીમાં ભાવ ઘટાડો થતા માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો દ્વારા જય જવાન જય કિસાનના નારા લગાવી વિરોધ નોંધાવ્યો હતો. ત્યારે હળવદ એપીએમસી દ્વારા હરાજી શરૂ કરવામાં આવતા ખેડૂતોએ પોતાનો કપાસ વેચાણ માટે તૈયારી દાખવતા સમગ્ર હળવદ માર્કેટિંગ યાર્ડમાં કપાસની લેવાલી નીકળી હતી, જેમાં હાલમાં કપાસનો ભાવ 850 થી 1100 સુધીના ભાવની હરાજી થતા ખેડૂતોને પોષણક્ષમ ભાવ નો આનંદ થયો હતો. હળવદ એપીએમસી ખાતે હરાજીની શરૂઆતમાં જ કપાસનો ભાવ નીચો જતા ખેડૂતો વિફર્યા હતા અને સમગ્ર યાર્ડમાં હરાજી અટકાવી હતી, પરંતુ હળવદ એપીએમસી દ્વારા કપાસની હરાજી શરૂઆત થતા ભાવ 850 થી 1100 સુધી પહોંચી જતા ખેડૂતો પોતાના કપાસ વેચાણ માટે તૈયારી બતાવી હતી. હળવદ માર્કેટિંગ યાર્ડ પુનઃ શરૂ થયું હતું. ઉલ્લેખનીય છે કે હળવદ માર્કેટ યાર્ડમાં રૂપિયા 70 થી 80 હજાર માણસ કપાસની આવક સીઝનમાં નોંધાતી હોય છે. હાલ કપાસની આવક ચાલુ થઈ છે ત્યારે જ કપાસના ભાવો ઓછા મળતા ખેડૂતોમાં ભારોભાર આક્રોશ જોવા મળ્યો હતો, પરંતુ હળવદ એપીએમસી દ્વારા કપાસની હરાજી શરૂ કરવામાં આવતા કપાસ વેચાણ માટે ખેડૂતો તૈયાર થઈ ગયા હતા. મારું નામ રાઠોડ ગોવિંદભાઈ તરસીભાઈ, મારું ગામ છે રાવળિયા ઉદય, તાલુકો ધામધ્રા, હું ખેડૂત છું. તો કપાસની 780 હરાજી ચાલુ થાય છે, તો આવા ભાવમાં અમારે જીવવાનું પોષણ થતું નથી, તો આમાં થોડો કેન્દ્ર સરકાર થોડો ભાવમાં સુધારો કરે એવી અમારી ખેડૂતની વિનંતી છે. છેલ્લા 10-15 દિવસથી હળવદ એપીએમસીમાં કપાસની આવક ચાલુ થઈ છે, જેમાં 700 થી 900 રૂપિયા 1000 રૂપિયા આજુબાજુ કપાસ વેચાય છે, જે કપાસ ખેડૂતોને પોસાય એવું નથી. 1200 થી ગઈ સાલના 1200 રૂપિયા ભાવ એ હતા, 1200 થી ઉપર આવે તો કોઈ એવું છે, 400 300 400 રૂપિયા તો એક મણે વીણવાની મજૂરી થઈ જાય. ત્યારે ઉલાજી યાર્ડની અંદર મારે ગઢવી ટ્રેડિંગ નામની દુકાન છે અને હું, મારું નામ લાલજીભાઈ પટેલ છે. આજે 7-8 હજાર મણ કપાસની આવક હોવાથી ખેડૂતને અસંતોષકારક ભાવ લાગતા હતા, તેમાં એમને બંધ કરાવે. હું માર્કેટ યાર્ડ હળવદ માર્કેટ યાર્ડના વેપારી નવીનભાઈ બોલું છું. અમારા યાર્ડમાં આજે સવારે હરાજી ફરી ખેડૂતોને હિસાબે બંધ રહી હતી, પણ પછી બધા ખેડૂતોને ધ્યાને લઈ અને હરાજી રાબેતા મુજબ ચાલુ કરવામાં આવી હતી. જગદીશ પરમાર નો રિપોર્ટ, હળવદ, અમરેલી જિલ્લાના દામનગર.